डभोई नगर में विधायक शैलेश मेहता के हाथों कुपोषित बच्चों के बीच पौष्टिक आहार किट का वितरण किया गया। प्रधानमंत्री नरेंद्र मोदी के स्वप्न सशक्त भारत स्वस्थ भारत को साकार करते हुए डभोई के विधायक शैलेश मेहता की मौजूदगी में तथा उनके मार्गदर्शन के तहत कुपोषित बच्चों के बीच पोषण युक्त किट का वितरण किया गया, जहां विधायक शैलेश मेहता की आगेवानी के तहत डभोई नगर के कुपोषित बच्चों को पोषण क्षम आहार किट का वितरण का आयोजन डभोई बीआरसी भवन स्थित किया गया था। इस मौके पर विधायक शैलेश मेहता के साथ जिला भाजपा के महामंत्री डॉक्टर विजय ब्रम्बर, जिला पंचायत के प्रमुख अश्विन वकील, डभोई शहर भाजपा प्रमुख डॉक्टर संदीप शाह सहित कई महानुभव उपस्थित रहे थे, जिसमें कुपोषित बच्चों को स्वस्थ और निरोगी बनाने के लिए पोषण युक्त किट यानी कि 60 जितने बच्चों के बीच ये किट का वितरण किया गया था। वडाप्रधान नरेंद्र मोदी नु जे सपनु जे सशक्त भारत सुरक्षित भारत अने एने अनुरूप जारते मुख्यमंत्री हता त्यारथी बेटी बचाओ बेटी पढ़ाओ नी साथे साथे नाना बाळको सुपोषित रहे एमने पौष्टिक आहार मिली रहे એના માટે પણ એમણે કાળજી રાખી છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તમામ ઠેકાણે નાના નાના બાળકોને પૌષ્ટિક આહાર આપવાની પ્રથા ચાલુ કરવામાં આવી છે। છેલ્લા એક વર્ષથી ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં પણ આના માટેની પૌષ્ટિક આહારની કીટો આપવામાં આવે છે। એક વર્ષ પૂરું થયું છે, દર 3 મહિને નાના બાળકોને આ કીટ આપવામાં આવે છે। આશા વર્કર બહેનો જે યશોદા માતા કહેવામાં આવે છે એમના મારફત એમની બાલવાડીમાં જે બાળકો હોય છે એ લોકોને અહીંયા બોલાવીને આ કીટનો અર્પણ કરવામાં આવે છે। આજે ડભોઈ નગરના લગભગ 60 જેટલા બાળકોને આ કીટ આપવામાં આવી છે અને આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, નગરના ભાજપના પ્રમુખ, તાલુકાના પ્રમુખ, જિલ્લાના ભાજપના મહામંત્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું આ તમામ બાળકોના માતા પિતા પણ આ કીટનો સદુપયોગ કરીને બાળકોને આ પૌષ્ટિક આહાર દ્વારા સક્ષમ બનાવે એવી અપીલ કરું છું અને અપેક્ષા રાખું છું કે આજનું બાળક જેટલું સશક્ત હશે એટલું જ ગુજરાત સશક્ત બનશે અને દેશ સશક્ત બનશે। તો આને માટે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અને ભારતીય જનતા પક્ષનો અને ગુજરાત સરકારનો આભાર માનું છું અને આ તમામ બાળકો આ દેશના વિકાસમાં પણ આગળ